નવસારી જિલ્લાના ગોરી ગામે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લોકો દૂર દૂરથી આ રામકથાનો લાભ લેવા આવ્યા હતા. પૂજ્ય જયભાઈએ રામકથાના રામની ધૂનથી વાતાવરણ પવિત્ર કરી દીધું હતું, તેમજ લોકો પણ રામ નામના ભક્તિભાવથી વિભોર બન્યા હતા. રામ નામમાં લીન ભક્તોએ જયભાઈને વધાવી લીધા હતા. અહેવાલ કાર્તિક બાવીશી, વલસાડ. રાજા દશરથનો પુત્ર થઈ અને અવધના રાજકુમાર હોવાનું સૌભાગ્ય આ બધું જ કૈકેયીના કુખે જન્મ લીધો ને એટલે નાશ થઈ ગયું છે. મહારાજ, આ કૈકેયી સુકામ મને જન્મ આપ્યો, મારું જન્મ જ રામ વનવાસનું કારણ બન્યું છે. સાહેબ, આજ ભરત સંત છે અને સંત પોતાની જાતને કારણ બનાવે. આ બાજુ વશિષ્ઠજી સમજાવે કે ભરત, મારાથી સહન નહીં થાય. અરે વિધાતાએ મારા ઉપર કેવી વિપરીત પરિસ્થિતિ નાખી છે. દશરથના પુત્ર હોવાનો લખન હોય, મહારાજ બળભાગી તો લખન છે. ધન્ય છે ઈ સુમિત્રાની કુખને જેણે લખન જેવા દીકરાને જન્મ આપ્યો, જેને રામની સેવાનો અવસર મળ્યો. મહારાજ, રામના દર્શન માટે તરસતી આ અવધની આંખો એની જગ્યાએ લખન કેવો બળભાગી જેને 14 વર્ષ રામના ચરણોની સેવા પ્રાપ્ત થઈ. મહારાજ, મારો એક નિર્ણય છે, હું આ અયોધ્યાની ગાદી નહીં સ્વીકારી શકું.